एलसी एज्युकेशन में फरी एक बार तमारू स्वागत है। मित्रों आज वीडियो में आप जोशू आज लेवायल धोरण छ गुजराती विषय पेपर सोल्यूशन विषय। ये पहला तमे जो यूट्यूब चैनल में नवा हो तो चैनल ने लाइक करो, शेयर करो, सब्सक्राइब करो। प्रश्न पहलो छे मित्रों के तमारा विस्तार में गवाता कोईपण एक गीत ने लोकगीत पांच थी छ पंक्ति लखो। तो मित्रों ये तमे तमारा विस्तार नी अंदर कोई लग्न गीत गवातु होय, कोई एवं लोकगीत होय जे फक्त ने फक्त लोग द्वारा गवातु होय एना विषे तमारे पांच थी छ वाक्यों लखवानी छे। अहीं तमे जोई शको छो के धोरण पांच में जे हिंडोरो काव्य छे एक लोकगीत छे। आवा प्रकारनो तमे लग्ननी अंदर पण जे गीतो गाता होय एवुं तमे अहीं एक लोकगीत लखी शको छो, तो ए तमारे अहीं लखवानुं रहेशे। हवे आपणे प्रश्न नंबर बे जोईशुं के कंसमां आपेला वाक्यनो उपयोग करीने संवाद पूर्ण करो। मित्रों अहीं वाक्य आपेला छे, ए वाक्य तमारे नीचे जे फकरो आपे छे एनी अंदर योग्य रीते लखवाना छे। नव्या बोले छे केम छे रेहाना, तो रेहाना कहे छे मजामां, तू केम छे। नव्या बोले छे तारी बहन क्यां गई छे, तो आवशे के ते पુસ્તકાલયમાં ગઈ છે। નવ્યા કહે છે વાહ, તો ત્રીજા નંબરમાં આવશે કે તમારા ગામમાં પણ પુસ્તકાલય છે। રેહાના હા, અને ત્યાં ખૂબ જ પુસ્તકો છે। નવ્યા મારે વાંચવા હોય તો મળે, એ આવશે। અને પાંચમા નંબરમાં હા, પણ તારે રજીસ્ટ્રેશન કરાવવું પડે। તો આ પાંચ વાક્યો છે મિત્રો, એ પાંચ વાક્યો આ ફકરાની અંદર આવશે। પ્રશ્ન નંબર ત્રણ છે મિત્રો, આપેલો ફકરો વાંચી અને નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। તો ફકરો આપણે મિત્રો વાંચવાનો છે અને એના આધારે જે પ્રશ્નોના જવાબ છે એ આપણે આપવાના છે। સૌથી પહેલાં છે ફકરામાં વપરાયેલ કોઈ એક અંગ્રેજી શબ્દ તેના ગુજરાતી અર્થ સાથે લખો। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ટિકિટ તો એક અંગ્રેજી શબ્દ છે, ક્યુ પણ એક અંગ્રેજી શબ્દ જ છે, તો આનો તમારે ગુજરાતીમાં અર્થ આપવાનો છે। તો આપણે ટિકિટની વાત કરીએ તો ટિકિટનો આપણે ગુજરાતીમાં અર્થ જોઈએ તો થશે મૂલ્ય પત્રિકા, અને આને તમારે ગુજરાતીમાં અર્થ આપવાનો છે, એટલે કે મૂલ્ય આપીને જે ખરીદવામાં આવે છે તે પત્રિકા। બીજા નંબરનો પ્રશ્ન છે મિત્રો, સમયસર ટિકિટ મેળવવા માટે શું કરવું જોઈએ? તો અહીંયા તમે જોઈ શકો છો કે વારાફરતી ક્યુ એટલે લાઇનમાં ઊભા રહેવું જોઈએ। તો જવાબ આવશે મિત્રો, સમયસર ટિકિટ મેળવવા માટે લાઇનમાં ઊભું રહેવું જોઈએ। તો મિત્રો હક ડૂબાડવો એટલે શું? તો તેનો જવાબ આવશે મિત્રો, બીજાના હકનું છીનવી લેવું, એટલે હક ડૂબાડવો એવું થશે। ચોથા નંબરનો પ્રશ્ન છે મિત્રો, ફકરામાં કયા કયા જાહેર સ્થળોનો ઉલ્લેખ થયો છે? તો ફકરાની અંદર મિત્રો બે જાહેર સ્થળો છે, એક બસ સ્ટેશન અને બીજું રેલવે સ્ટેશન, આ બે જાહેર સ્થળોનો ઉપયોગ કરેલો છે। પ્રશ્ન નંબર ચાર જોશું, આપેલા વાક્યોને આધારે કાવ્ય પંક્તિ તમારે લખવાની છે। મેં ઉત્તર દિશાએથી આવે છે, તો તેનો જવાબ લખીશું મિત્રો, આવ્યા આવ્યા ઓળતા દશના મેં। બીજા નંબરનું છે મિત્રો, પાવાગઢમાં માં કાળી માતાનો વાસ છે, તો એની આપણે કાવ્ય પંક્તિ લખીશું, પાવાના ટોડલે માં કાળી મૈયા। ત્રીજા નંબરનો પ્રશ્ન છે મિત્રો, થોડું થોડું ચાલતા લાંબો રસ્તો કપાય છે, તો એનો જવાબ આવશે, ચાર ચાર ઘાવ ચાલતા લાંબો પંથ કપાય। ચોથા નંબરનું છે વાક્ય, ખેતરમાં મોલ ઝૂલી રહ્યો છે, તો એની કાવ્ય પંક્તિ છે મિત્રો, ખેતરીએ કંઈ ઝૂલી રહ્યા છે મોલ। છેલ્લા નંબરનું વાક્ય છે, રાવણ અભિમાન કરીને બોલ્યો, તો એની કાવ્ય પંક્તિ છે મિત્રો, અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ। પ્રશ્ન નંબર ચાર જોઈશું મિત્રો, આપેલી કાવ્ય પંક્તિને સમજાવો। તો અહીંયા મિત્રો એક સુભાષિત આપેલો છે કાવ્ય પંક્તિ, વાપરતા આ વિશ્વમાં સૌ ધન ખૂટી જાય, વિદ્યા વાપરતા વધે એ અચરજ કહેવાય। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું તમને આ જે કાવ્ય પંક્તિ છે એ સમજાવું છું, એ તમે યાદ રાખી લેજો અને એને ઉતારી લેજો। વાપરતા વિશ્વમાં ધન ખૂટી જાય, તો આ કાવ્ય પંક્તિ એવું કહેવા માગે છે કે વિશ્વની અંદર ધન એક એવી વસ્તુ છે કે જે આપણે વાપરીએ તો એ ખૂટી જાય છે, એમાં ક્યારેય વધારો થતો નથી। આપણી પાસે ગમે તેટલા પૈસા હોય, ગમે તેટલા રૂપિયા હોય, પણ જો આપણે એને વાપરવા બેસીએ તો એક બે કે એક મહિનાની અંદર એ બધા જ પૈસા ખૂટી જાય છે। પણ વિદ્યા એવું ધન છે કે જે બીજાને આપતા એમાં ક્યારેય ખોટ આવતી નથી, એટલે કે તમને જે આવડતું હોય એ તમે બીજા વ્યક્તિને શીખવાડો તો તમને નવું નવું જાણવા અને શીખવા મળે છે, એટલે કે તમારા જ્ઞાનની અંદર ઉત્તરોત્તર વધારો થતો જાય છે। એટલે આ ધન એવું છે કે જે વાપરતા વધે છે, એટલે કે અચરજ કહેવાય। પાંચ જોશું મિત્રો, આપેલ ફકરામાં કોયલના સ્થાને કૂતરું લખી જરૂરી ફેરફારો સાથે ફકરો લખી લખવાનો છે ફરીથી। તો અહીંયા મિત્રો હું ફકરો વાંચું છું, તમારે લખી લેવાનો છે।
હવે અહીંયા લખેલું છે કે ઝાડ ઉપર કોયલ રહેતી હતી, તો આપણે ત્યાં કોયલની જગ્યાએ કૂતરું, તો લખીશું ઝાડ નીચે કૂતરું રહેતું હતું. બીજા નંબરનું વાક્ય છે તે આખો દિવસ કુહું કુહું કરતી, તો આપણે કૂતરું લખીને લખશું મિત્રો, તે આખો દિવસ ભાવ ભાવ કરતો હતો. ત્રીજું વાક્ય છે કોઈ પણ વ્યક્તિ ઝાડ પાસેથી પસાર થાય તો તેને ટોક્યા વગર ન ચાલે, તેનો જવાબ લખીશું મિત્રો, કોઈ પણ વ્યક્તિ ઝાડ પાસેથી પસાર થાય તો તેને ભસ્યા વગર ન ચાલે. આવા હતા આપણા કોયલબેન, આવા હતા આપણા કૂતરાભાઈ. પ્રશ્ન નંબર 6 જોશું મિત્રો, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. સમંદરનો સમાનાર્થી શબ્દ છે દરિયો. કુંભકર્ણ અને ઇન્દ્રજીત વચ્ચે કાકા ભત્રીજાનો સંબંધ હતો. આપ સમૂહ નહીં મિત્ર એટલે, તેનો જવાબ આવશે મિત્રો આપ બર. પત્ર લખનારે પોતાનું સરનામું ક્યાં લખવાનું હોય છે, તો પત્રના મથારે. પાંચમા નંબર, સિંહની ખાલી જગ્યા સાંભળીને માલધારી સ્ત્રી ચોંકી જઈ, તો ડણાવ. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, ફકરો વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, આ ફકરો આપણે વાંચવાનો હતો અને તેના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો સૌથી પહેલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે કે આપેલા શબ્દના સમાનાર્થી શબ્દો ફકરામાંથી શોધીને લખો. તો રાજા માટે ફકરાની અંદર સમાનાર્થી શબ્દ લખેલો છે વિદ્યાર્થી મિત્રો મહારાજા, અને ખુશ માટે અહીંયા છેલ્લો શબ્દ લખેલો છે પ્રસન્ન. બીજા નંબરનો પ્રશ્ન છે મિત્રો કે રામ અને તેમના ત્રણ ભાઈઓના ગુરુ કોણ હતા, તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે વશિષ્ઠ ઋષિના આશ્રમમાંથી અયોધ્યા પરત ફરે છે, કે રામ અને તેમના ત્રણ ભાઈઓના ગુરુ હતા, એમનું નામ વશિષ્ઠ હતું. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સીતાને જાનકી શા માટે કહેતા હશે, તો સીતાના પિતાનું નામ જનક હતું એટલે એમના નામ ઉપરથી સીતાને જાનકી પણ કહેતા હશે. અયોધ્યાના નરેશનું નામ જણાવો, તો વિદ્યાર્થી મિત્રો અયોધ્યાના નરેશ હતા જે રામના પિતા, તો એમનું નામ હતું દશરથ. પાંચમા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, માંડવીના લગ્ન કોની સાથે થયા હતા, તો અહીંયા તમે ફકરામાં જોઈ શકો છો કે રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નના લગ્ન સીતા ઉર્મિલા અને ત્રીજા નંબરમાં માંડવી એટલે કે ભરતની પત્નીનું નામ માંડવી હતું. આઠમા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નોના ઉત્તરો લખો. પહેલો જ પ્રશ્ન છે, નિરંજન પાસે હતો એવો પત્ર તમારી પાસે હોય તો તમે તેનો ઉપયોગ કેવી રીતના કરશો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જાણો છો એમ કે નિરંજન પાસે જાદુઈ પત્ર હતો, એટલે નિરંજન એન જો તમારી પાસે જો એવો જાદુઈ પત્ર આવે તો તમે શું ઉપયોગ કરી શકો, કોઈની મદદ કરો. કેટલાક બાળકો એવા હોય કે પોતાના માટે ઉપયોગ કરી શકે છે, કેટલાક બાળકો બીજા વ્યક્તિઓને મદદ માટે ઉપયોગ કરી શકે છે, તો તમે એનો કેવી રીતના સારો ઉપયોગ કરશો કે ખરાબ ઉપયોગ કરશો એ તમારે એના જવાબમાં લખવાનું છે. પ્રશ્ન નંબર 2, ગાંધીજીએ અક્ષરો વિશે શું કહ્યું છે, જવાબ, નકારા અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે, અભ્યાસકાળ દરમિયાન ધ્યાન રાખીને સારા અક્ષરો કાઢવાનો પ્રયાસ કરવો જોઈએ, સારા અક્ષરો હોય તો આપણું લખેલું લખાણ પણ સારું લાગે છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સિંધુ પોતાનું નામ દરિયાલાલ રાખવાનું કેમ વિચારે છે, જવાબ વિદ્યાર્થી મિત્રો, ઝૂલેલાલ એ વરુણદેવનો અવતાર છે, સિંધુ લોકોના ભગવાન છે, દરિયાદિલ એટલે ઉદાર દિલદાર, આથી સિંધુ પોતાનું નામ દરિયાલાલ રાખવાનું વિચારે છે. નંબર 4, કચ્છમાં આવેલ નાના રણ અને મોટા રણની વિશેષતા શી છે, તો જવાબ જોશું વિદ્યાર્થી મિત્રો, કચ્છમાં આવેલ નાના રણ અને મોટા રણની વિશેષતા એ છે કે તેમાં રેતી જોવા મળતી નથી. નવમા નંબરનો પ્રશ્ન છે, આપેલા વિષય ઉપરથી કોઈપણ એક વિષય પર તમે 100 શબ્દોમાં નિબંધ લખો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 આપેલા છે એમાંથી તમારે કોઈ એક વિષય ઉપર સરસ મજાનો નિબંધ લખવાનો છે, તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો છે મારો પ્રિય તહેવાર, એના વિષયનો ટૂંકમાં નિબંધ જોઈશું. વિદ્યાર્થી મિત્રો મારો પ્રિય તહેવાર, તહેવાર સૌને આનંદ આપનાર એક માધ્યમ છે, તહેવાર સૌ કોઈ સાથે મળીને ઉજવે છે. મારો પ્રિય તહેવાર ઉત્તરાયણ છે, મને ઉત્તરાયણ બહુ ગમે છે. ઉત્તરાયણ એ પતંગોનો તહેવાર છે, ઉત્તરાયણના દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. ઉત્તરાયણનો તહેવાર જાન્યુઆરી મહિનાની 14મી તારીખે આવે છે, એ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશતો હોવાથી તેને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. ઉત્તરાયણની તૈયારી ઘણા દિવસો પહેલાંથી શરૂ થતી હોય છે. ઉત્તરાયણમાં આગળના દિવસે પતંગ ચગાવવાની ફૂલ તૈયારી કરી લે છે, બધા પતંગની દોડ આગળના દિવસે બાંધી રાખે છે. ઉત્તરાયણના દિવસે વહેલી સવારે લોકો ધાબા ઉપર ચડી જાય છે, વહેલી સવારે આકાશ બાળકો અને મોટેરાના અવાજથી ગુંજી ઉઠે છે, લોકો એક આપ્યો એ ગયો જેવી બૂમો પાડે છે, કેટલાક લોકોને પતંગ ચગાવવા કરતાં પતંગ લૂંટવાની પણ મજા આવે છે.
કેટલાક આખો દિવસ પતંગ જ લૂંટ્યા કરે છે, પતંગ લૂંટવાની પણ એક મજા છે. ઉત્તરાયણના દિવસે લોકો ધાબા ઉપર ડીજે મૂકે છે, લોકો ધાબા ઉપર નાચે છે, ગરબા કરે છે, આખું વાતાવરણ આનંદથી અવાજથી ભરાઈ જાય છે. ઉત્તરાયણના દિવસે લોકો ચીકુ, લાડુ અને મમરા ખાય છે. એ દિવસે લોકો ઊંધિયું, જલેબી અને ફાફડાની લિજ્જત માણે છે. ઉત્તરાયણનું ધાર્મિક મહત્ત્વ પણ છે. એ દિવસે લોકો ગાયોને ઘાસ ખવડાવે છે, લોકો આ દિવસે દાન પણ આપે છે. ઉત્તરાયણના બીજા દિવસને વાસી ઉત્તરાયણ પણ કહે છે. આથી જ ઉત્તરાયણ મારો પ્રિય તહેવાર છે. મિત્રો, આગળનો પ્રશ્ન જોશું. પ્રશ્ન નંબર 10, તમારી શાળામાં યોજાયેલ વાર્ષિક ઉત્સવની ઉજવણી માહિતી આપતો પત્ર તમારા મિત્રને લખવાનો છે. તો મિત્રો, પત્ર લખવા માટેનું આપણું જે એક માળખું છે એ આપણને આવડતું હોવું જોઈએ. જમણી બાજુ આપણે આપણું નામ સરનામું લખીશું અને ડાબી બાજુ આપણે ઉદ્બોધન કરીને આપણો પત્ર લખવાનો છે. મિત્રો, પત્ર જોઈશું. તો અહીંયા જમણી બાજુ છે એ આપણે આપણું જે અહીંયા સરનામું છે એ આપણે અહીંયા જમણી બાજુ લખીશું. ત્યાં આપણું પૂરું નામ લખીશું, આપણું જે આખું નામ હશે આપણું સરનામું લખીશું અહીંયા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે એને ઉદ્બોધન આપીને લખવાનું છે. તો અહીંયા આપણે આપણા મિત્રને પત્ર લખીએ છીએ. તો આપણે લખીશું, પ્રિય મિત્ર રાહુલ, તું મજામાં હશે, હું પણ અહીંયા મજામાં છું. અમારી શાળામાં ગઈકાલે શાળાના વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી તેના વિશે જાણ કરતો તને આ પત્ર લખું છું. અમારી શાળામાં ગઈકાલે સરસ મજાના કાર્યક્રમો કરવામાં આવ્યા. શાળાના કાર્યક્રમમાં ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ગરબા, નાટક, ડાન્સ, એક પાત્ર અભિનય જેવા ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવ્યા. મેં પણ નાટકમાં ભાગ લીધો હતો. મને ખૂબ જ મજા આવી. ભાગ લેનાર તમામ બાળકોને શાળા તરફથી ઇનામ આપવામાં આવ્યું. મને પણ ઇનામ મળ્યું. આ કાર્યક્રમમાં ખૂબ જ મજા આવી. તું અહીં જોવા આવેલો હોત તો તને પણ મજા આવત. છેલ્લે વિદ્યાર્થી મિત્રો, આપણે એના માતા પિતાને પ્રણામ કહેવાનું છે. તો આપણે અહીંયા લખશું, તારા માતા પિતાને મારા પ્રણામ કહેજે. તારાનો ભાઈ પણ મજામાં હશે. અને લાસ્ટમાં જમણી બાજુ નીચે તમારે તમારું નામ લખવાનું છે, લી તારો મિત્ર સુનિલ. વિદ્યાર્થી મિત્રો, 10મા નંબરનો પ્રશ્ન છે, મુદ્દા પરથી વાર્તા લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, થોડાક મુદ્દા આપેલા છે, તેના ઉપરથી આપણે વાર્તા બનાવીને લખવાની છે. તો આ વાર્તા હું તમને કહું છું, તમે શાંતિથી સાંભળી લેજો. તો અહીંયા પહેલું જ આપેલું છે કે નગરનો માર્ગ, માર્ગમાં પથ્થર, બધાને પથ્થર નડે પણ કોઈ ખસેડે નહીં. એક માણસે ઉપાડ્યો પથ્થર, નીચે રાજાની ચિઠ્ઠી અને સોનામહોર. આ ઘટનાની નગરજનો પર અસર. તો આપણે વાર્તા લખવાની શરૂઆત કરીશું. તો એક સરસ મજાનું નગર હતું. આ નગરની અંદર ઘણા બધા લોકો, એક સરસ મજાનું નગર હતું. આ નગરની અંદર ઘણા બધા પ્રકારના લોકો રહેતા હતા. એક દિવસ આ નગરીના રાજાને લોકોની પરીક્ષા કરવાનું મન થયું. તેને થયું કે લાવને હું મારા નગરના માણસોને તપાસી જોઉં કે એકબીજાની મદદ કરે છે કે કોઈપણ અપેક્ષા વગર બીજાની એ હેલ્પ કરે છે કે નહીં. તો રાજાએ એક માર્ગની અંદર વચ્ચોવચ્ચ એક પથ્થર મૂકી દીધો અને પછી એને જોયું કે હવે શું થાય છે. આ નગરનો મુખ્ય માર્ગ હતો અને તે માર્ગની અંદર પથ્થર હતો. પથ્થર વચ્ચે પડવાથી આવનાર જનાર તમામ વ્યક્તિઓને પથ્થર નડતો હતો. ઘણાને ઠેસ વાગતી, ઘણાએ પથ્થરે અથડાઈને નીચે પણ પડી ગયા, પણ કોઈએ પથ્થરને ઉપાડીને બીજી જગ્યાએ મૂકવાની કસર લેતું નહીં. આમ 3-4 દિવસો વીતી જાય છે. એક દિવસ એક માણસ આવે છે. એ રસ્તા ઉપરથી જતો હોય છે તો એને પણ આ પથ્થરની ઠોકર વાગે છે. તો એ વિચારે છે કે આજે મને ઠોકર વાગી તો આગળ પણ કેટલા બધા માણસોને આ પથ્થર વાગ્યો હશે. હજુ સુધી આને કોઈએ ઉપાડીને બીજી બાજુ મૂક્યો નથી. લાવને હું એને ઉપાડીને મૂકી દઉં. તો એ વ્યક્તિ હોય છે એ પથ્થર ઉપાડી અને બીજી બાજુ મૂકવાનો વિચાર કરે છે. એ વ્યક્તિ જ્યાં પથ્થર ઉપાડે છે ત્યાં જ એને નીચે એક ચિઠ્ઠી મળેલી એ વ્યક્તિ પથ્થર ઉપાડે છે ત્યાં પથ્થર નીચે એક ચિઠ્ઠી મૂકેલી હોય છે. એ વ્યક્તિ એ ચિઠ્ઠી વાંચે છે તો એ રાજાની ચિઠ્ઠી હોય છે અને એની અંદર એને રાજાને દરબારમાં આવવાનું લખેલું હોય છે. એ વ્યક્તિ એ ચિઠ્ઠી લઈને રાજાના દરબારમાં જાય છે. રાજા એની બધી સમક્ષ વાત કહી અને એને સોનામહોરનું ઇનામ આપે છે. આ ઘટનાની જાણ નગરજનો ઉપર પહોંચી જાય છે અને એ પણ વિચારે છે કે કાશ આપણે પણ જો એ પથ્થર ઉપાડીને બીજી બાજુ મૂક્યો હોત તો એ ઇનામ આપણને મળત. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે બોધ લખીશું. તો આ વાર્તા ઉપરથી બોધ મળે છે કે કોઈપણ કાર્ય આપણે અપેક્ષા વગર કરીએ તો એનું ફળ આપણને ચોક્કસ મળતું હોય છે. નંબરનો પ્રશ્ન છે, આપેલા વાક્યમાંથી નામપદ અને ક્રિયાપદ શોધીને લખો. તો સૌથી પહેલું છે મિત્રો, નિરંજને હાઉસફુલનું પાટિયું ઝૂલતું જોયું. અને બીજો વાક્ય છે, માધવ મોરલી વગાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા વાક્યની અંદર નિરંજન છે એ નામપદ છે અને બીજા વાક્યમાં માધવ છે એ પણ નામપદ છે. હવે આ વાક્યની અંદર આપણે ક્રિયાપદ જોશું. તો પહેલા વાક્યની અંદર ઝૂલતું એ ક્રિયાપદ છે અને બીજા વાક્યની અંદર વગાડવું
એટલે કે વગાડે છે એ ક્રિયાપદ છે। બીજા નંબરનો પ્રશ્ન છે, અરે આ શું કર્યું, યોગ્ય સ્થાને તમારે વિરામચિહ્ન મૂકવાનું છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અરે એટલે કે ઉદ્ગાર જેવું છે, તો અહીં આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકીશું। આ શું કર્યું, તો આ શું કર્યું, તો કર્યું એની પાછળ આપણે પ્રશ્ન ચિહ્ન મૂકીશું। પ્રશ્ન નંબર ત્રીજો છે વિદ્યાર્થી મિત્રો, રેખાંકિત શબ્દ સમૂહના સ્થાને એક શબ્દ મૂકી અને ફરીથી વાક્ય બનાવવાનો હોય છે। વાક્ય લખેલું છે, લોકો મંદિરનું ફરીથી નિર્માણ થતા જોઈ રહ્યા। તો આપણે ફરીથી થતું નિર્માણ, તો આપણે એને લખીશું પુનઃનિર્માણ। તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય લખી અને આપણે ફરીથી આખું વાક્ય બનાવવાનું છે, લોકો મંદિરનું પુનઃનિર્માણ જોતા રહ્યા। બીજા નંબરનો પ્રશ્ન છે, માલધારી સ્ત્રી લાકડાના નાના નાના ટુકડા વીણવા લાગી। લાકડાના નાના નાના ટુકડા એનો એક શબ્દ છે કરગઠિયા। તો આપણે વાક્ય લખીશું, માલધારી સ્ત્રી કરગઠિયા વીણવા લાગી। પ્રશ્ન નંબર ચાર, હવે વાતોના વડા જ કરવા છે કે રમવાએ જવું છે। વાક્યમાંથી રૂઢિપ્રયોગ ઓળખી તેનો અર્થ લખો। વિદ્યાર્થી મિત્રો વાતોના વડા કરવા એ રૂઢિપ્રયોગ છે અને તેનો અર્થ છે નકામી લાંબી લાંબી વાતો કરવી। પાંચમા નંબરનો પ્રશ્ન છે, આપેલા વાક્યમાંથી વિશેષણ અને વિશેષ્ય અલગ તારવો। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે બંને વાક્યોમાંથી વિશેષણ જોઈ લઈશું। તો આ વર્ગમાં 35 વિદ્યાર્થીઓ છે, તો 35 એ વિશેષણ છે અને બીજા વાક્યની અંદર સફેદ એ પણ વિશેષણ છે। હવે બીજા નંબરની આપણે વાત કરીશું વિશેષ્ય। તો પહેલું વાક્ય છે, આ વર્ગમાં 35 વિદ્યાર્થીઓ છે। તો આ વાક્યની અંદર વિદ્યાર્થીઓ છે એ વિશેષ્ય છે અને આ વાક્યની અંદર ઘોડો છે એ પણ એક વિશેષ્ય છે। છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈશું વિદ્યાર્થી મિત્રો, આપેલ વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવો। તો અહીંયા વાક્ય છે, કાચબો ધીમે ધીમે ચાલતો જંગલમાં પહોંચ્યો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધીમે ધીમે એ ક્રિયા વિશેષણ છે, તો આપણે એને ઉમેરીને એક બીજું વાક્ય બનાવીશું। ભક્તો, વિદ્યાર્થી મિત્રો વાક્ય તમે યાદ રાખજો, ભક્તો ધીમે ધીમે ચાલીને ભીમનાથમાં દર્શનાર્થે પહોંચ્યા। તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 6 ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન। જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, તેમજ તમારા બીજા મિત્રોને પણ શેર કરો।